ભાઈ છે નાની છોકરી સાજિદા તેને એક બહેન બહેન તેનાથી મોટી મોટી બહેન સુંદર ઓઢણી આપી ઓઢણીમાં જ ખૂબ જ સુંદર બળદકામ અને આભલા લગાવેલા હતા અહીં શું કહે છે કે નાની જે છોકરી છે સાદી સાજિદા છે અને તેને એક બહેન છે પરંતુ તેની બહેન તેનાથી મોટી છે હવે તેની મોટી બહેને સાજિદાને એક સુંદર ઓઢણી આપી હતી અને એ ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા તો હવે તમને એમ થાશે કે ભરતકામ એટલે શું તો ભરતકામ એટલે તમને આજ તો આ પાઠમાં ભરતકામ એટલે શું કપડાનું કપડા કઈ રીતે સીવાય એ બધું આપણે આજ પાઠમાં એ જ શીખવાનું છે તો ચલો સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજિદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી ઓઢણી સાથે રમતા રમતા તે થાકી ગઈ અને ઓઢણી પહેરીને તે સૂઈ ગઈ તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું તે વિચારતી હતી તમને પણ આ પ્રશ્ન વારંવાર સતાશે ચલો બાળકો ચિંતા ના કરો આ પાઠમાં આપણે આ પ્રશ્નનો ઉત્તર જ શીખવાનો છે ત્યારબાદ છે સાજિદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે તો આ પ્રશ્નનો ઉત્તર તમને ખબર પડી જશે તો સાજિદાની ઓઢણી કારીગરો દ્વારા એમ્બ્રોઇડરી મશીનથી કાપડ પર છાપકામ અને ભરત અને આભલા લગાવીને બનાવવામાં આવી હશે ત્યારબાદ છે ઓઢણી અથવા સિવ્ય વગરનું કાપડ લો તેને અલગ અલગ રીતે પહેરો તમે તેને કેટલી રીતે પહેરી શક્યા ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ ઘણી બધી રીતે પહેરી શકાય છે અને હવે જેવી તેમની ઈચ્છા તમને જેમ પહેરવું હોય તેમ તમે પહેરી શકો છો ઓઢણી અથવા લાંબુ કાપડ તમે જે રીતે તમે તમારે પહેરવું હોય તે તમે પહેરી શકો છો ત્યારબાદ છે શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પાઘડી બાંધવામાં ઉપયોગ લીધી હશે તો ચલો ઉત્તર ત્રણ ચાર મિત્રોએ ઓઢણી અથવા સિવ્યા વગરના કાપડની લુંગીની જેમ પહેરવા ઉપયોગ કર્યો અને બીજી રીતે તેને પછી ત્યારબાદ છે બીજી રીતે કઈ રીતે તેને પહેરી શકાય તો બીજી રીતે તેને સાડીની જેમ પણ પહેરી શકાય ધોતીની જેમ પણ પહેરી શકાય છે ચાલો હવે છે તમારા ઘરમાં કોઈ પણ કપડા છે તેમને તેની રચનાઓમાં તેની રંગમાં અને તેના ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો આ કોષ્ટકમાં તેની નોંધ કરવાની છે સૌ પ્રથમ આપણે કપડાનું નામ લખીએ તો સુતરાઉ કાપડ કપડાની રચના તો ટીશર્ટ શર્ટ રંગ લાલ કાળો સફેદ ગુલાબી બાત ડિઝાઇન તો પટ્ટાવાળી ચોરસ ડિઝાઇન ઝીણી લંબચોરસ ડિઝાઇન ત્યારબાદ કપડાનું નામ તો લાનાયલો કપડાની રચના તો સાડી રંગ તો કોફી લાલ કેસરી બાત ડિઝાઇન તો મોટી ભાતવાળી ટીરડીઓની ડિઝાઇન કપડાનું નામ ખાદી કપડાની રચના જભ્ભા લેંગા રંગ સફેદ લીલો કાળો બાત ડિઝાઇન તો મોટી વિવિધ ભાત અને ઊભા પટ્ટાની ડિઝાઇન ત્યારબાદ છે કપડાનું નામ ઊની કાપડ કપડાની રચના સ્વેટર રંગ કોફી વાદળી ભાત પેટર્ન તો વિવિધ ભાત અને ઊભા પટ્ટાની ડિઝાઇન જીન્સ તો કપડાની રચના પેન્ટ રંગ તો વાદળી કાળો અને ભાત પેટ ડિઝાઇન તો પ્લેન એટલે કે ડિઝાઇન વગર રેશમી તો કપડાની રચના બરાબર ધાબળા પંજાબી દુપટ્ટા રંગ તો વિવિધ રંગ ત્યારબાદ ડિઝાઇન તો ઝીણી જાડી મોટી ભાતની ડિઝાઇન ત્યારબાદ કપડાનું નામ બરાબર ડાઈ કોટન હવે તે કપડાની રચના તો ટીશર્ટ શર્ટ ત્યારબાદ રંગ તો વાદળી સફેદ અને ડિઝાઇન તો મોટી ચોરસ ડિઝાઇન ત્યારબાદ કપડાનું નામ સુતરાઉ મેટી ત્યારબાદ કપડાની રચના
तो पैंट, तेर बाद रंग तो सफेद काळो वाडळी, अने बात डिजाइन जो कोई होय तो बात के डिजाइन वगर। त्યારબાદ ચાલો આપણે આગળ જોઈએ। જાડું કાપડ અથવા કોથળો સાવધાનીપૂર્વક જુઓ, શું તમે એની લંબાઈ અને પહોળાઈમાં દોરાઓ જોઈ શકો છો? તો હા, આડા અને ઊભા દોરાઓ જોઈ શકાય છે। ત્યારબાદ અહીં છે, જ્યારે કાપડને તમે નજીકથી જોશો ત્યારે તેના રીસાના તાણવાણા સરખા જોવા મળશે, બરાબર? હવે તમે આ જ્યારે તમે ધ્યાનથી જોશો એટલે એના જે રેસાના તાણવાણા હોય છે તે સરખા જોવા મળશે, અને તમે આવી રીતે કાગળ પણ વણી શકો છો। ત્યારબાદ અહીં કાગળનું વળાંક, તો અહીંયા કાગળનું વળાંક કઈ રીતે કરાય તે અહીંયા લખેલું છે। હું ફટાફટ તમને આ વાંચીને સમજાવું છું। તમારે પહેલાં તમારે આ બધું વાંચીને એવું બનાવવાનું છે, બરાબર? નંબર એક, તો બે અલગ અલગ રંગના કાગળ લેવાના છે, બે અલગ અલગ રંગના કાગળ લેવાના છે। ત્યારબાદ નંબર બે, એક કાગળ ઉપર ઊભી અને બીજા કાગળ પર આડી રેખા બનાવવાની છે। ત્યારબાદ બંને કાગળ નિશાની કરેલ રેખા સુધી કાપવાની છે। ધ્યાન રાખો, પટ્ટી કે સંપૂર્ણપણે જુદી ન થવી જોઈએ। ચિત્રમાં બતાવ્યા મુજબ એક કાગળ ને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવો, બધી ધારો યોગ્ય રીતે ચટાડી દો। હવે પટ્ટીઓથી ચટાઈ બનાવવા કાગળને ગોઠવો। ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી ચટાઈ ખુલી ન થાય જાય। તો આ રીતે તમારે કાગળનું વળાંક બનાવવાનું છે। ત્યારબાદ કાગળ ઉપર છાપકામ કરીએ તો કઈ રીતે બનાવવાય એ હું વાંચું છું। તો પાઠ 1 પરિમાં તમને ફૂલોની રચના અને કાપડ ઉપર બનાવેલા પર્ણો જોયા, એટલે કે આપણા પર્યાવરણ ધોરણ 3 ની અંદર પાઠ 2 1 પરી તેની અંદર ફૂલોની રચના અને કાગળ ઉપર બનેલા પર્ણો તમે જોયા। તો હવે શાકભાજીને કાપીને પણ તમે તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો, બરાબર? જો તમારી પાસે ભીંડા હોય તો એક ભીંડાનો ટુકડો લેવાનો અને ભીંડા પર અલગ અલગ રંગ કરવાના, અને ત્યારબાદ કોરા પેપર પર તેને ચોટાડવાના। તો આ રીતે છાપણ કરી શકાય। તો ફોલેવર અથવા ભીંડા કાપો અને કાપેલા ભાગ ઉપર રંગ લગાવો, અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો। હવે તમારે રંગ પૂરો અને વિવિધ ફળ વડે છાપકામ કરો। હવે તમારે આ ખાના ખાલી ખાનાની અંદર વિવિધ ફળની છાપકામ કરવાની, જેમ કે કેળા છે, બરાબર? તો એ રીતે તમારે એની છાપકામ કરવાની છે, જે તમારે આ બોક્સની અંદર કરવાની છે। તો બાળકો, અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે।